પ્રણામ વિદ્યાર્થી મિત્રો માધવ વિદ્યા સંકુલના ઓનલાઈન ટીચિંગમાં આપનું સ્વાગત છે ગુજરાતી માધ્યમ ધોરણ છ વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ સાત વનસ્પતિની જાણકારી મેળવવી વિડિયો ભાગ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણમાં આપણે વનસ્પતિની જાણકારી બધી કયા કયા પ્રકારની વનસ્પતિઓ હોય છે કેટલા ભાગમાં વહેંચાય છે બરાબર તેના જૂથો પણ હોય છે એટલે કે જૂથ આધારિત પણ આપણે જોઈશું બરાબર તો મુખ્યત્વે વિદ્યાર્થી મિત્રો આને ત્રણ શ્રેણીમાં વર્ગીકૃત કરી શકાય છે છોડ શુપ અને વૃક્ષ જો આપણે જંગલમાં જઈએ તો જંગલમાં ઘણા બધા પ્રકારના વૃક્ષો જોવા મળે છે બરાબર વૃક્ષો છોડો શુપ બરાબર તો આપણે જોઈશું કે તેની લંબાઈ કેટલી છે કેટલીક વનસ્પતિ નાની હોય છે કેટલીક વનસ્પતિ મોટી હોય છે જ્યારે કેટલીક જમીન પર લીલા ધબ્બા જેવી જોવા મળે છે બરાબર એટલે કે જમીન ઉપર પ્રસરેલી હોય છે પછી કેટલાક રંગમાં પણ ફરક હોય છે વિદ્યાર્થી મિત્રો કેટલીક વનસ્પતિ એવી હોય છે કે તેના પાંદડા લીલા હોય છે તો કેટલીક વનસ્પતિના લાલ પાંદડા હોય છે બરાબર પછી ફૂલો પણ અલગ અલગ રંગના હોય છે પીળા ફૂલ લાલ ફૂલ બરાબર મોટા ફૂલ ઝીણાં ફૂલ વાદળી રંગના ફૂલ તો કેટલીકને એક પણ ફૂલ હોતા નથી આપણે આપણા ઘરની આસપાસ શાળાના મેદાનમાં શાળાએ જતા રસ્તા ઉપર અને બાગ બગીચામાં આવી રીતે વિવિધ પ્રકારની વનસ્પતિઓ જોઈએ છીએ ચાલો વનસ્પતિના વિવિધ ભાગો વિશે જાણીએ કે વનસ્પતિ છે બરાબર તેના ભાગો વિશે જાણીએ તો આપણે આકૃતિ સાત પોઈન્ટ બે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો બરાબર તો તેમાં વનસ્પતિના ભાગો જુઓ કે આ શું છે તો આપણે મૂળ કહીશું બરાબર કે મૂળ છે બરાબર પછી જે અહીંયા જે શું છે પ્રકાંડ જે વચ્ચે જે છે બરાબર તેને આપણે પ્રકાંડ કહીશું બરાબર અહીંયા આવશે મૂળ પછી અહીંયા આવશે પ્રકાંડ બરાબર પછી પર્ણ અહીંયા શું છે પર્ણ બરાબર પછી ડાળી ક્યાં છે વિદ્યાર્થી મિત્રો આ એમ તેની ડાળી છે બરાબર જે જુઓ કે પ્રકાંડ હોય તો પ્રકાંડમાં શું છે તેની આજુબાજુમાં પછી ડાળીઓ જોડાયેલી હોય છે બરાબર જો વૃક્ષ મોટું હોય તો વૃક્ષને ડાળીઓ હોય છે બરાબર પછી આ શું છે તો વિદ્યાર્થી મિત્રો ફૂલ છે પુષ્પ છે પુષ્પ અથવા તો ફૂલ કહીશું તેને તો આ થયા બધા વનસ્પતિના ભાગો હવે જુઓ કે છોડ શુપ અને વૃક્ષ બરાબર તો પ્રવૃત્તિ એકમાં જોઈએ તો વનસ્પતિના કદમાં આપણાથી નાની કેટલીક વનસ્પતિ હોય છે કેટલીક વનસ્પતિ એવી હોય છે કે તે આપણા જેટલી હોય છે અને કેટલીક વનસ્પતિ કે જે કદમાં આપણા કરતાં પણ મોટી હોય છે બરાબર એટલે કે તેને આપણે શું કહીશું વૃક્ષ અને સૌથી નાની હોય તો છોડ અને આપણા જેટલી હોય તો ક્ષૂપ આવશે બરાબર તેવું વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું જો હવે કોષ્ટક સાત પોઈન્ટ એક જોઈએ કે વનસ્પતિના પ્રકારો તો વનસ્પતિના કેટલાક ઉદાહરણો આપ્યા છે કોષ્ટકમાં કે ટામેટા આંબુ અને લીંબુ તો ટામેટા શું છે તો ટામેટા એક પ્રકારનો શું છે વિદ્યાર્થી મિત્રો છોડ છે પછી આંબો તો આંબો શું છે વૃક્ષ છે આંબાનું વૃક્ષ આંબો લીમડો પીપળો આ બધા વૃક્ષના ઉદાહરણ થયા બરાબર પછી લીંબુ તે લીંબુ એક પ્રકારનું શું છે વિદ્યાર્થી મિત્રો ક્ષુભ છે એટલે કે તે આપણી જેટલી ઊંચાઈ ધરાવતું હોય છે બરાબર તો ઊંચાઈની દ્રષ્ટિએ જોઈએ કે છોડની ઊંચાઈ તો છોડ નીચા વૃક્ષની ઊંચાઈ તો વૃક્ષ ઘણા ઊંચા ક્ષુપની ઊંચાઈ તો ક્ષુપ આપણા જેટલા હોય છે બરાબર અને આ છોડના ઉદાહરણો થયા બધા છોડ તરીકે ટામેટા છે બરાબર પછી કોઈ પણ લઈ શકો છો કે ગુલાબનો છોડ બારમાસીનો છોડ તુલસીનો છોડ મકાઈ બાજરી તો આ બધા વિદ્યાર્થી મિત્રો છોડના ઉદાહરણ થયા વૃક્ષ તરીકે આપણે જોઈએ તો આંબો તો છે બરાબર લીમડો આંબો છે લીમડો છે પીપળો છે વળ છે તો આ બધા શું થયા વૃક્ષના ઉદાહરણો આંસો પાલો પછી બાવળ કહીશું ઘણા બધા ઉદાહરણો છે બરાબર કોઈપણ ત્રણ ઉદાહરણો આવડવા જોઈએ વિદ્યાર્થી મિત્રો દરેક વિદ્યાર્થીને જો હવે ક્ષૂપ જોઈએ તો ક્ષૂપના ઉદાહરણોમાં શું છે ક્ષૂપ તરીકે એક તો લીંબુડી તો હોય છે બરાબર લીંબુડી એટલે કે તે આપણા જેટલી ઊંચાઈ હોય છે તેની આ સિવાય ક્ષૂપમાં આપણે શું કહીશું કે દાળામણી પણ કેવી હોય છે દાળમણીનો પણ ક્ષૂપ હોય છે પછી જામફળ સીતાફળ તો એ બધાના ક્ષૂપ આવેલા હોય છે આ સિવાય વિદ્યાર્થી મિત્રો મહેંદી આપણે કહીએ છીએ બરાબર તો મહેંદીના પણ ક્ષૂપ હોય છે પછી કરેણ હોય છે બરાબર તો આ બધા શું થાય ક્ષૂપના ઉદાહરણો બરાબર તો કોઈ પણ ત્રણ ઉદાહરણો ક્ષૂપના યાદ રાખવાના હવે છોડના આપણે પ્રકાંડની વાત કરીએ બરાબર તો છોડના પ્રકાંડ કેવા હોય છે તો લીલા હોય છે તો હા છોડના પ્રકાંડ કુમળા તો વિદ્યાર્થી મિત્રો હા કુમળા પણ હોય છે પરંતુ છોડના પ્રકાંડ જાડા કે સખત હોતા નથી જાડા કે સખત પ્રકાંડ શેના હોય છે વૃક્ષના હોય છે બરાબર પરંતુ વૃક્ષના પ્રકાંડ પછી લીલા અને કુમળા હોતા નથી બરાબર જો પછી છોડની આપણે ડાળીઓની વાત કરીએ કે જે છોડ હોય છે તેની ડાળીઓ કેવી હોય છે બરાબર તો છોડના વિદ્યાર્થી મિત્રો પ્રકાંડ જે છે કે જે મૂળની ઉપર હોય છે પ્રકાંડ બરાબર તે તે પ્રકાંડ આધાર આધાર એટલે કે વિદ્યાર્થી મિત્રો નીચેથી તો આધારથી હોય છે તો ના વિદ્યાર્થી મિત્રો શું આવશે કે છોડના પ્રકાંડ આધારથી વધતા નથી કે ઊંચાઈથી પણ હોતા નથી છોડના પ્રકાંડ જે છે તે શું છે પ્રકાંડના આધાર પાસેથી કે પ્રકાંડ પર ઊંચાઈ આવેલા હોતા નથી ડાળીઓ વિદ્યાર્થી મિત્રો ત્યાંથી ઉદભવતી નથી ડાળીઓ ક્યાંથી ઉદ્ભવે છે તે જોવાનું છે કે ડાળીઓ જે છે તે પ્રકારને નીચેથી ઉદ્ભવે છે એટલે કે આધારથી કે પછી ઉપરથી તો છોડમાં બંનેમાંથી એક જગ્યાએ નથી આવતું કે નીચેથી પણ નહીં બરાબર એટલે કે આધાર પાસેથી પણ નહીં અને ઊંચાઈ ઉપરથી પણ નહીં હવે જુઓ કે વૃક્ષ તો આ બધી તે વિદ્યાર્થી મિત્રો છોડની લાક્ષણિકતાઓ બરાબર પછી હવે જોઈએ કે વૃક્ષ તો વૃક્ષનું જુઓ કોઈ પણ નામ આપણે બે ત્રણ ઉદાહરણો આવડવું જોઈએ કે આંબો લીમડો પીપળો વળ બરાબર તે કેવું હોય છે ઘણું ઊંચું હોય છે વૃક્ષ કેવા હોય છે ઘણા ઊંચા હોય છે પછી તેના પ્રકાંડ કેવા હોય છે તો વૃક્ષના પ્રકાંડ શું છે લીલા વતા નથી કોમળા વતા નથી પરંતુ જાડડાને સખત હોય છે બરાબર પછી વૃક્ષની ડાળીઓ ક્યાંથી ઉદભવે છે તો વૃક્ષની ડાળી વિદ્યાર્થી મિત્રો તમે જોતા હશો બરાબર કે હમણાં જ ઉનાળો ગયો બરાબર તો જુઓ કે આંબાનો વૃક્ષ છે તો શું છે તેની ડાળીઓ જે છે તે પ્રકાંડ પર ઊંચાઈએથી આવે છે ઊંચાઈ ઉપર તમને તેની ડાળીઓ જોવા મળશે પ્રકાંડની ઉપર ઊંચાઈ બરાબર પછી ક્ષુભ તરીકે આપણે જોઈએ કે લીંબુ દાળામણી સીતાફળ જામફળ તો આ બધા શું છે આપણી ઊંચાઈ જેટલા હોય છે વિદ્યાર્થી મિત્રો તમારી ઊંચાઈ જેટલા હોય છે બરાબર ખાસ કરીને જુઓ તો તેના પ્રકાંડની આપણે વાત કરીએ ક્ષૂપના બરાબર એક લીંબુ તરીકે જોઈએ તો લીંબુના પ્રકાંડ કેવા હોય છે તો લીલા પણ હોતા નથી કુમળા પણ હોતા નથી કે જાડા પણ હોતા નથી બરાબર પરંતુ તેનું પ્રકાંડ જે છે તે કેવું હોય છે મજબૂત હોય છે એટલે કે સખત હોય છે બરાબર બીજું ક્ષૂપની ડાળીઓ કેવી હોય છે તો ક્ષૂપની ડાળીઓ જે છે તે ક્યાંથી ઉદ્ભવે છે એટલે કે પ્રકાંડના આધાર પાસેથી તો હા વિદ્યાર્થી મિત્રો છે છેક નીચેથી એટલે કે પ્રકાંડના આધાર પાસેથી તેની ડાળીઓ ઉદ્ભવે છે પરંતુ ઊંચાઈ ઉપરથી ઉદ્ભવતી નથી ઊંચાઈ ઉપરથી તો શું આવશે વૃક્ષની ડાળીઓ આવશે બરાબર તો આને લગતા વિદ્યાર્થી મિત્રો કેટલાક ઉદાહરણો તમારે જાતે લખવાના છે જેવો અહીંયા છોડ છે વિચારવાના છે તમારે તો અહીંયા છોડ આવશે પછી વૃક્ષ અને ત્રીજા નંબરે અહીંયા છેલ્લે શૂપ આવશે એટલે કે છોડ વૃક્ષ અને અહીંયા શૂપ આવશે બરાબર પછી અહીંયા ટામેટા છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો જુઓ કે અહીંયા કોઈક એક છોડ લઈશું આપણે કે બાર માસી બરાબર પછી આંબો છે તો અહીંયા લઈશું આપણે લીમડો પછી અહીંયા લીંબુ છે તો અહીંયા શું લઈશું લીંબુનું ક્ષૂભ લટુમાં ક્ષુભ તરીકે કોઈ પણ ઉદાહરણ લઈશું કે દાળામી બરાબર કોઈ પણ પછી તેની લાક્ષણિકતા વિદ્યાર્થી મિત્રો શું આવશે ત્રણે ત્રણની સરખી જ આવશે છોડની હોય તો આ વૃક્ષની હોય તો આ લાક્ષણિકતા અને શુકની વધો ત્રીજા નંબરની લાક્ષણિકતાઓ આવશે બરાબર જુઓ તમે આ બધી પ્રવૃત્તિ કરો છો ત્યારે ધ્યાન રાખવાનું કે પ્રકાંડ તૂટી ન જાય બરાબર કે ઊંચા વૃક્ષોના પ્રકારની જાડાઈ જાણવા માટે પછી શું કરવું પડે છે તેને બાદ ભરવામાં આવે છે એટલે કે આપણે ઊંચા વૃક્ષ છે તો ખબર પડે કે ચલો આંબાને આપણે આમ બાદ ભરીએ તો ખબર પડે કે ઓહો આ તો બહુ જાડું પ્રકાંડ છે બરાબર એટલે એ વસ્તુ છે આપણે એ પણ અવલોકન કરીશું કે કેટલીક વનસ્પતિમાં શાખાઓ ક્યાંથી ઉદભવે છે અમુક વનસ્પતિમાં વિદ્યાર્થી મિત્રો શાખાઓ ઉદભવે છે બરાબર શાખાઓ એટલે કે ડાળીઓ પ્રકાંડ પર નજીકથી કે પ્રકાંડ પર ઊંચાઈએથી બરાબર શાખાઓને આપણે ડાળીઓ કહીશું તો કોષ્ટક સાત પોઈન્ટ એકમાં દર્શાવેલા વનસ્પતિનું પછી અવલોકન વિદ્યાર્થી મિત્રો કરવામાં આવે છે અને કોલમ એક બે અને ત્રણ ને બીજી ઘણી બધી વનસ્પતિઓ માટે પછી આપણે ભરી શકીએ છીએ આવી રીતે કરી શકીએ છીએ અને પછી વિદ્યાર્થી મિત્રો કોલમ ચાર ભરવામાં આવે છે કે આવી રીતે પ્રકાંડ હોય છે આવી રીતે ડાળીઓ હોય છે તો તેનો વનસ્પતિનો પ્રકાર કયો આવશે કે જાડું પ્રકાંડ આવે તો શું આવશે વૃક્ષ બરાબર લીલું અને કુમળું પ્રકાંડ આવે તો છોડ અને ફક્ત સખત પ્રકાંડ આવે તો શૂપ આવશે બરાબર જુઓ તો આ પ્રકરણમાં દર્શાવેલી પ્રવૃત્તિઓ માટે વિદ્યાર્થી મિત્રો ચાર પાંચ વિદ્યાર્થીઓ વચ્ચે કરવામાં આવે છે અને વનસ્પતિને નુકસાન ન પહોંચે તેવી રીતે કરવામાં આવે છે અને જો કે નીંદણ પણ પછી શું છે કુમળા પ્રખંડવાળું તેમાં વાપરી શકાય છે હવે ધાન્યના ખેતરોમાં એટલે કે ઘઉં જુવાર બાજરી મકાઈ એ બધામાં વિદ્યાર્થી મિત્રો શું હોય છે કે ઘાસના મેદાનમાં કે કુંડામાં ઘણીવાર અનિચ્છનીય વનસ્પતિ કે નીંદણ ઉગવાની શરૂઆત થઈ જાય છે બરાબર તો નીંદણ શું છે તો નીંદણ એક પ્રકારની શું છે અનિચ્છનીય વનસ્પતિ છે બરાબર જો ખેડૂતોને તેમના ખેતરમાં જે છે કે ખેતરમાંથી તમે નિંદણ દૂર કરતા જોયા છે એટલે કે અનિચ્છનીય વનસ્પતિ જે છે બરાબર એ તેને આપણે નિંદણ કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ જે આકૃતિ છે તે ખાસ કરી દેવાની બરાબર કે છોડની આકૃતિ કેવી હોય છે બરાબર પછી શૂપની આકૃતિ કેવી છે અને વૃક્ષની આકૃતિ કેવી છે બરાબર ક્ષૂપની આકૃતિ કેવી છે આપણા જેટલી હશે જુઓ બરાબર અને છોડ જે છે તે તો ખબર પડી જાય અને વૃક્ષ સૌથી મોટા હોય છે જે વનસ્પતિના પ્રકાર લીલા અને કુમળા હોય છે તેને છોડ કહેવામાં આવે છે અગાઉ આપણે વિદ્યાર્થી મિત્રો કોષ્ટકમાં જોયું તે છે બરાબર તેઓ સામાન્ય રીતે કેવા હોય છે નાના હોય છે અને તેને વધારે શાખાઓ અથવા તો ડાળીઓ હતી નથી આકૃતિ સાત પોઈન્ટ ત્રણ જે એ છે બરાબર તેમાં આપણે જોઈ શકીએ છીએ કેટલીક વનસ્પતિઓની શાખાઓ પ્રકારના પાયાથી નીકળતી હોય છે વિદ્યાર્થી મિત્રો જ્યારે પ્રકાંડના પાયાથી નીકળે છે શાખાઓ ડાળીઓ તો તેને આપણે શું કહીએ છીએ ક્ષૂપ કહીએ છીએ તેનું પ્રકાંડ મજબૂત હોતું નથી માટે તે શું છે પ્રકારના પાયાથી નીકળતી હોય છે એટલે કે બહુ જાડું હતું નથી જ્યારે આપણે વિદ્યાર્થી મિત્રો વૃક્ષમાં જોઈએ તો વૃક્ષની વનસ્પતિ કેવી હોય છે ઘણી ઊંચાઈ આવેલી હોય છે તેના પ્રકરણ જાડા અને કઠણ હોય છે એટલે કે પ્રકરણને જમીનથી ઘણા ઊંચે ઉપરના ભાગમાં ડાળીઓ એટલે કે શાખાઓ આવેલી હોય છે બરાબર તો આ થાય વિદ્યાર્થી મિત્રો છોડ શૂપ અને વૃક્ષના લક્ષણો બરાબર એના ગુણધર્મો તો આ ખાસ યાદ રાખવા ત્રણ લક્ષણો જે છે છોડ ક્ષુભ અને વૃક્ષના પહેલીને નવાઈ લાગે છે કે મની પ્લાન્ટ વટાણાનું પ્રકાંડ અને દૂધીના છોડ અને દ્રાક્ષના વેલાને કેવા પ્રકારના પ્રકાંડ હોય છે આવી કેટલીક વનસ્પતિઓનું અવલોકન કરવામાં આવે છે તેઓ છોડ ક્ષુભ કે વૃક્ષથી કઈ રીતે અલગ હોય છે તમને એવું લાગે છે કે તેમાંના કેટલાકને ઉપર ચડવા માટે આધારની જરૂર પડે છે તો હા વિદ્યાર્થી મિત્રો આ બધા જે છે વટાણાનો પ્રકાર દૂધીના છોડ મની પ્લાન્ટ પછી દ્રાક્ષના વેલા તો વેલા પ્રકારની વનસ્પતિઓ જે શું છે બરાબર તો તેમને શું છે ઉપર ચડવા માટે કોઈક આધારની જરૂર પડે છે એટલે કે કોઈક યજમાન વૃક્ષ અથવા તો કોઈક થાંભલા બરાબર તો એવી રીતે એ લોકોને શું છે આધારની જરૂર પડે છે બરાબર જો હવે આપણે જોઈશું કે ભૂ પ્રસારી કોને કહેવામાં આવે છે તો શબ્દમાં છે ભૂ એટલે જમીન પ્રસારી એટલે કે પ્રસરેલી જમીન ઉપર પ્રસરેલી કે ફેલાયેલી બરાબર તેવી વનસ્પતિ કે જે નબળા પ્રકાંડ ધરાવે છે અને ટા રહી શકતી નથી તેને શું કહેવામાં આવે છે ભૂપ્રસારી વનસ્પતિ હવે વેલાઓ જોઈએ તો વેલાઓ કોને કહેવામાં આવે છે બરાબર જ્યારે આસપાસના કોઈ માળખાનો આધાર તરીકે ઉપયોગ કરે છે એટલે કે જ્યારે આસપાસના કોઈક માળખા એટલે કે આસપાસનું કયું માળખું તો કોઈક વૃક્ષ અથવા તો કોઈક થાંભલો તો એનું શું છે એ માળખાનો તે ઉપયોગ કરે છે અને ઉપયોગ કરીને શું કરે છે ઉપર ચઢે છે બરાબર તો તે કોણ છે તો તે વેલાઓ છે બરાબર તો આ વનસ્પતિઓ છોડ ક્ષુભ અને વૃક્ષથી અલગ હોય છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે શું જોયું પાંચ પ્રકારનું જોયું જો હશે સાંભળો છોડ સૌથી નાના છોડ કે જેને લીલા અને કોમળા પ્રકાંડ હોય છે બરાબર પછી શું જોયું ક્ષુપ તો ક્ષુપ આપણી ઊંચાઈ જેટલા હોય છે બરાબર તેના પ્રકાંડ મજબૂત હોતા નથી પરંતુ ક્ષુપના પ્રકાંડ શું છે તો આધાર પાસેથી નીકળે છે બરાબર પછી પ્રકાંડ તો પ્રકાંડમાં શું છે તો પ્રકાંડના જે શું છે તે મજબૂત હોય છે પરંતુ પ્રકાંડ કોના મજબૂત હોય છે તો તે વૃક્ષના અને સખત હોય છે બરાબર વૃક્ષના પ્રકાંડ શું છે જાડા હોય છે અને તેમની જે ડાળીઓ છે તે ઘણી ઊંચાઈ ઉપરથી આવે છે પછી ભૂપ્રસારી જોયું અને વેલાઓ જોયા બરાબર જમીન ઉપર પ્રસરેલી વનસ્પતિને ભૂપ્રસારી કે જે શું છે નબળા પ્રકાંડ ધરાવે છે અને પ્રકાંડ તેના નબળા અને તે ટટ્ટા રહી શકતી નથી માટે તે ભૂપ્રસારી વનસ્પતિ છે વેલાઓ શું છે તો વેલાઓ કોઈક આસપાસના આધારનો ઉપયોગ કરે છે જેવા કે થાંભલા કે મોટું વૃક્ષ બરાબર અને તેની ઉપર ચઢે છે તેને વેલા કહે છે બરાબર તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો કેટલાક ઉદાહરણો તમારે આપવાના છે કે વૃક્ષના ક્ષૂપ વેલ અને છોડ જો હું સૌપ્રથમ છોડના કેટલાક ઉદાહરણ આપું છું બરાબર તમારે હોમવર્કમાં ત્રણ ઉદાહરણ લખવાના રહેશે જો છોડ તો તુલસીનો છોડ હોય છે બરાબર પછી મકાઈ બાજરી ગુલાબ પછી ઘલગૂટો બરાબર તો આ બધા વિદ્યાર્થી મિત્રો શું થયા છોડના ઉદાહરણો તુલસી છે મકાઈ છે બાજરી છે પછી છોડ પછી તેનાથી થોડાક મોટા તો શું આવશે ક્ષૂપ તો ક્ષૂપ કયા કયા હોય છે વિદ્યાર્થી મિત્રો તો તે પણ ખાસ યાદ રાખવા કે ક્ષૂપના ઉદાહરણો કયા કયા છે તો એક તો શું આવશે લીંબુ આવશે બરાબર ક્ષૂપના ઉદાહરણ તરીકે શું જોઈશું આપણે લીંબુ પછી દાળમણી પણ વિદ્યાર્થી મિત્રો ક્ષૂપ હોય છે પછી જામફળી સીતાફળ તો આ બધાના શું હોય છે શૂપ હોય છે મહેદી આપણે જોઈએ કરણ જોઈએ તો એક શૂપના ઉદાહરણો છે પછી વૃક્ષ જોઈએ તો વૃક્ષમાં આંબો લીમડો પીપળો વળ આંસોપાલાવ બાવળ તો આ બધા વૃક્ષના ઉદાહરણો થયા પછી વેલાઓ તરીકે મની પ્લાન્ટ અમરવેલ પછી દૂધીના વેલા બરાબર આ બધા શું છે વેલાઓ છે તો વિદ્યાર્થી મિત્રો આજે જે ચલાવ્યું તેને લગતું હોમવર્ક છ પ્રશ્નો છે તે તમારે નોટબુકમાં લખવાનું છે પ્રણામ